નમસ્કાર સ્વાગત છે આપનું હું છું સમીર આરએસએસના નેતાઓ ગુજરાતની મુલાકાતે આવશે મોહન ભાગવત સપ્ટેમ્બર અમદાવાદમાં જ્યારે કે ઓગણત્રીસની મુલાકાતે આવશે મોહન ભાગવત બંને સ્થળોએ પ્રાંતની ટીમ સાથે મુલાકાત કરશે ત્યારબાદ આરએસએસના નેતા નંદકુમાર સોળમી ઓગસ્ટે ગુજરાત આવશે નંદકુમાર અખિલ ભારતીય વિચાર મંચના સ્વાધીનતાના પંચોતેર વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપશે તો સ કાર્યવાહક દત્તાત્રેય હોસબોલે પણ ઓગસ્ટમાં ગુજરાત આવશે હોસબોલે સૌરાષ્ટ્ર પ્રાંતના અધિકારીઓ સાથે બેઠક કરશે ગુજરાતની રાજકીય પરિસ્થિતિ અંગે તેઓ ચર્ચા કરશે સ્કૂલોમાં પ્રવાસી શિક્ષકોના દૈનિકે મહેનતાણામાં વધારો કરવા માંગ ઉઠી છે રાજ્ય શાળા સંચાલક મહામંડળે આ અંગે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનપત્ર લખીને માંગ કરી અત્યારે પ્રાથમિક શાળાના પ્રવાસી શિક્ષકને પચાસ રૂપિયા જ્યારે કે માધ્યમિકમાં પંચોતેર તો ઉચ્ચત્તર માધ્યમિકમાં નેવું રૂપિયા મળે છે મંડળે માંગ કરી કે દૈનિકે મહેનતાણામાં પચાસથી વધારીને પંચોતેર રૂપિયા કરાય જ્યારે માધ્યમિકમાં સો અને ઉચ્ચતર માધ્યમિકમાં એકસો પચાસ રૂપિયા કરવામાં આવે સરકારી શિક્ષકોની જ્યાં ઘટ છે ત્યાં પ્રવાસી શિક્ષકોને મોકલવામાં આવતા હોય છે વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે હવામાન વિભાગના આંકડા પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધીમાં થબોજીએ જોઈએ તેના કરતા તેતાલીસ ટકા ઓછો વરસાદ નોંધાયો છે જે છેલ્લા સાત વર્ષમાં સૌથી ઓછો વરસાદ છે રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ માંડ છત્રીસ ટકા થયો જેના કારણે પંચોતેર લાખ તોંતેર હજાર હેક્ટરમાં ઊભો પાક ખરી પાક નિષ્ફળ જવાની ભીતિ છે ગયા વર્ષે ઓગસ્ટ સુધીમાં બાવન ટકા વરસાદ થયો હતો બે હજાર સત્તરમાં ઓગસ્ટ સુધીમાં બ્યાસી ટકા વરસાદ થયો હતો અને વરસાદ ઉત્તર ગુજરાતમાં માત્ર એકત્રીસ ટકા જ થયો છે અરવલ્લી જિલ્લામાં બાવીસ ટકા વરસાદ આણંદમાં સૌથી વધુ સુડતાલીસ ટકા નવસારીમાં છેતાલીસ પોઈન્ટ છ ટકા વરસાદ અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ ડાંગરનું એક લાખ ત્રેવીસ હજાર બસો ઓગણસી હેક્ટરમાં વાવેતર અને માંડલ તાલુકામાં અગિયાર હજાર છસો પંચાવન હેક્ટરમાં તુબીડનું વાવેતર રાજકોટ શહેર તેમજ જિલ્લામાં પીવાના પાણીની અછત સર્જાઈ શકે છે આણંદમાં વરસાદના અભાવે પાંચસો જેટલા શ્રમિકો બેકાર બન્યા વરસાદ ખેંચાતા ડાંગરની રોપણી શરૂ નથી થઈ શકી તો મહેસાણા જિલ્લામાં ખરીફ વાવેતરમાં પચાસ ટકા ઘટાડો થયો છે દર વર્ષે ચોમાસામાં બે લાખ સાઠ હજાર હેક્ટરમાં વાવેતર થાય છે તો મહેસાણામાં વરસાદના અભાવે દોઢ લાખ હેક્ટરમાં જ વાવેતર થયું છે તો કચ્છ જિલ્લામાં વરસાદ ખેંચાતા માલધારીઓને હિજરત કરવાની ફરજ પડી લખપત તાલુકાના બેખડા ચામડા ચકરાઈ મીઢિયારી સહિતના ગામોમાંથી માલધારીઓ હિજરત કરી રહ્યા છે વરસાદ ખેંચાતા પાણીની ભારે સમસ્યા સર્જાય છે ત્યારે પોતાનું અને પોતાના માલઢોળનો જીવ બચાવવા માટે માલધારીઓ હિજરત કરવા માટે મજબૂર બન્યા અત્યાર સુધીમાં બે હજારથી અઢી હજાર પશુધન સાથે માલધારીઓ હિજરત કરી ચૂક્યા છે કુદરતના માળને કારણે છતાં ઘરે થવાની સ્થિતિ છે અમારા વિસ્તારને હવે વરસાદનો અભાવ છે વરસાદ વગર ત્યાં પશુધનની મોટી મુશ્કેલી છે પશુ ઘાસચારો નથી અને લોકો હિજરત તરફ વળ્યા છે આવતીકાલે ગઈકાલે આપે જાણ્યું હશે કે ત્યાંથી પચીસો થી ત્રણ હજાર માલધારીઓ હિજરત કરી ગયા છે રાજકોટ જિલ્લામાં છેલ્લા પંદર દિવસથી વરસાદનું એક ટીપું પણ નથી પડ્યું જેના કારણે ખેડૂતોના ખેતરમાં વાવેલા પાક તે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે પડધરી અને તાલુકા એવા બે તાલુકા છે કે જ્યાં ચાલુ વર્ષે વરસાદ ખૂબ જ ઓછો પડ્યો ત્યારે આગામી સમયમાં જો હવે વરસાદ ન પડે તો સૌથી વધુ ભયજનક સ્થિતિ પડધરી અને વિંછાયા તાલુકામાં જોવા મળી શકે છે આ અંગે ખેતીવાડી અધિકારીએ જણાવ્યું કે નબળી પિયતવાળી જમીનમાં પાક સુકાઈ જવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આગામી બે થી ચાર દિવસમાં વરસાદ ન વરસે તો પાકને અને ખેડૂતોને ભારે નુકસાન ભોગવવાનો ઉભારો આવશે અમદાવાદ શહેરમાં રસ્તાઓ પર પાણી ભરવાની અને રોડ પર ખાડા પડવાની સમસ્યા સામે મહાનગરપાલિકાએ એક એક્શન પ્લાન તૈયાર કર્યો છે શહેરના આવા કેટલાક વિસ્તારો કે જ્યાં સૌથી વધુ ખાડા પડતા હોય છે રોડ તૂટી જતા હોય છે ત્યાં આરસીસી રોડ બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે તો શહેરના ત્રશી એવા વિસ્તાર છે કે જ્યાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જતા હોય છે અમદાવાદ મહાનગરપાલિકાએ આવા વિસ્તારમાં આરસીસી રોડ બનાવવા આયોજન કર્યું છે જેથી રોડ રસ્તા તૂટવામાંથી મુક્તિ મળે તેમજ વરસાદી પાણીનો યોગ્ય રીતે અને ઝડપી નિકાલ કરી શકાય

નિમોનિયા તાવ શરદી ઉધરસના કેસીસમાં પણ વધારો જોવા મળ્યો તો જિલ્લાની ખાનગી સરકારી હોસ્પિટલ્સમાં પણ દર્દીઓ વધ્યા શહેરમાં પાણીજન્ય રોગચાળાના કેસીસ વધ્યા છે આ તરફ અમદાવાદના લાંબામાં સ્થાનિકોએ દેખાવ કર્યા એમસી લાંબા સબ જોનલ ઓફિસની બહાર સ્થાનિકોએ સૂત્રોચ્યાર કર્યા હતા તેમણે વિરોધ જતાવ્યો કારણ કે પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળતો હતો પાણીની ફરિયાદ હતી પાણી વ્યવસ્થિત મળી નથી રહ્યું તે ગંદુ મળી રહ્યું છે રોડ રસ્તા તૂટેલા છે સખત ગંદકી છે રોજ રોજ કચરો લેવા માટે કોર્પોરેશનના કર્મચારીઓ આવતા નથી અને આ અંગેની રજૂઆત તેમણે વખતો વખત કરી છે અનેક વખત કરી છે પરંતુ કોઈપણ સમસ્યાનું નિરાકરણ ના આવતા તે બુરો ભરાયા છે લાંબા વિસ્તાર કોર્પોરેશનમાં વર્ષોથી જોડાયેલો વિસ્તાર છે આમ છતાં પણ તેમની દાંત ફરિયાદ કોઈ સાંભળવા તૈયાર નથી તેમની ફરિયાદને ગંભીરતાથી લેવામાં આવતી નથી અને આ જ કારણોસર સબ જર્નલ ઓફિસ સ્થાનિકોએ હાથમાં પોસ્ટર્સ રાખીને વિરોધ નોંધાવ્યો હતો તેમણે જો કે સોશિયલ ડિસ્ટન્સ નહોતું જાળ્યું કેટલાક લોકો ચહેરા પર માસ્ક પણ નહોતા પહેર્યા પરંતુ આ સ્થાનિકો છે કે જેવું ઈચ્છી રહ્યા છે કે વિસ્તારને યોગ્ય ન્યાય મળે યોગ્ય શુદ્ધ ચોખ્ખું પાણી મળે પીવાનું ગંદકી જે ઠેર ઠેર પથરાયેલી છે તે ગંદકીને દૂર કરવામાં આવે રોજ રોજ રોજેરોજ રોડ રસ્તા પરથી સાફ સફાઈ કરવામાં આવે તેમની સોસાયટીઓમાંથી જે ભીનો અને સૂકો ચક્રો કચરો છે તે લેવા માટેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે જે પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે કેટલાક વિસ્તારોમાં અત્યંત અંધારું હોય છે કે કારણ કે કોર્પોરેશનને લાઇટ પણ ત્યાં જોવા નથી મળતી અને રોડ રસ્તાઓની હાલત ખૂબ જ ખરાબ છે વરસાદી સિઝનની અંદર રસ્તા પર કાદો કિચડ સર્જાઈ જતો હોય છે અને જાણે કે રોડ ખોદી કાઢ્યા હોય તે રીતના રસ્તા છે કે જે રસ્તાને લાયક છે જ નહીં તો ખાડામાંથી રસ્તો શોધવો પડે છે વાહન ચાલકોને અનેક લોકોને શારીરિક તકલીફ પણ શરૂ થઈ છે તેમના વાહનોને પણ નુકસાન થયું છે ના જ કારણોસર અંતે અનેક લોકો તૂટી પડ્યા હતા એ તેમની ફરિયાદને સાંભળવામાં આવે અને તાત્કાલિક નિર્ણય લેવામાં આવે ત્રીજી લહેર આવે તે પહેલાં અમદાવાદ શહેરમાં કોરોના સામેની સાવચેતી વધારી દેવામાં આવી છે હાલ તહેવારો નજીક છે શ્રાવણ મહિનો શરૂ થયો છે અને આ સાથે જ બીવડી ઋતુના કારણે હાલ વાયરલ તાવ શરદી ઉધરસના કિસ્સા પણ વધ્યા અમદાવાદ શહેરમાં મહાનગરપાલિકાએ અલગ અલગ ચાલીસ જેટલા ટેસ્ટિંગ ડોમ શરૂ કર્યા છે શાળા કોલેજોમાં આર ટીપીસીઆર ટેસ્ટના ડોમ શરૂ કરવા આદેશ કરવામાં આવ્યો તો અમદાવાદમાં જે સંસ્થા ઇએમસીને જાણ કરશે ત્યાં ટેસ્ટિંગ ડોમ બનાવવામાં આવશે ગુજરાત યુનિવર્સિટીમાં પણ કિંગડોમ ઊભા કરવામાં આવ્યા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર પર આર આર ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા અને શહેરમાં દરરોજ સાડા પાંચ હજાર ટેસ્ટ થઈ રહ્યા છે તો અર્બન હેલ્થ સેન્ટર જ રોજના અંદાજે બે હજાર એન્ટીજન ટેસ્ટ તો બસો જેટલા રસીકરણ કેન્દ્ર છે અંદાજે એકતાલીસ લાખ લોકોને રસી આપવામાં આવી છે અને એકત્રીસ લાખ લોકો એવા છે કે જેમને રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે અને દસ લાખ લોકો એવા છે કે જેમને બંને ડોઝ કોરોના મળ્યા છે સુરતમાં કોરોનાની ત્રીજી લહેર સામે તંત્રની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે રેલવે સ્ટેશનની સાથોસાથ શહેરમાં આવતા તમામ એન્ટ્રી પર ટેસ્ટિંગનું પ્રમાણ વધારવામાં આવ્યું બે દિવસ પહેલા જે ન્યૂઝ એટીન ગુજરાતીએ આ અહેવાલ બતાવ્યો હતો કે વેક્સિન અને ટેસ્ટિંગ કરીને આવતા લોકોનું

સુરત મહાનગરપાલિકાએ કયા પ્રકારની તૈયારી કરી છે જાણવાનો પ્રયાસ આરોગ્ય કમિશનર આશિષ નાયક સાથે સીધી વાત કરીશું નાયક સાહેબ અમારા ધ્યાનમાં એવું છે કે રેલવે સ્ટેશન પર મોટા પ્રમાણમાં ટેસ્ટિંગની વ્યવસ્થા છે પણ લોકો મોટા પ્રમાણમાં વગર ટેસ્ટિંગે બહાર જતા જોવા મળે છે કોરોનાના ડેલ્ટા પ્લસ જે વાયરસ છે મહારાષ્ટ્રથી ધીરે ધીરે ગુજરાત તરફ આવી રહ્યો છે તો તેને પહોંચી વળવા તંત્રએ કયા પ્રકારની તૈયારી કરી છે શું અલગ કરવામાં આવ્યું છે કારણ કે વિદ્યાર્થીઓ પણ કોરોના સંક્રમિત મળી રહ્યા છે સુરત કોર્પોરેશન દ્વારા સુરત રેલવે સ્ટેશન ખાતે માર્ચ મહિનાથી જ ટેસ્ટિંગ માટેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી સાથે સાથે હાલમાં ઉધનાળા રેલવે સ્ટેશન ખાતે પણ આપણે આ ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ કરી છે મુખ્યત્વે અલગ અલગ રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓના વેક્સિનેશન સંદર્ભેની જાણકારી મેળવી તેઓનું સ્ક્રીનિંગ કરીને ટેસ્ટિંગ માટે તેઓને મોકલવામાં આવતા હોય છે આપણે કહ્યું તે પ્રમાણે સાચી બાબત એ છે કે મહારાષ્ટ્ર કેરાલા તેમજ સાઉથ ઇન્ડિયામાંથી આવતી તમામ ટ્રેનોનું સ્ક્રીનિંગ સંપૂર્ણપણે થાય તે એટલું જ આવશ્યક છે તેને જેને લઈને જ આગામી દિવસોમાં એ બાબતે પૂરી પૂરતી ચોકસાઈ રાખવામાં આવે રેલવે તંત્ર સાથે પણ સહયોગ સાધી આ બાબતની પૂર્વ જાણકારી મેળવી તેઓનું વેક્સિનેશન સ્ટેટસ કે તેમજ તેઓનો આરટીપીસીઆર જો ઉપલબ્ધ હોય તો તેવા વ્યક્તિઓને અલગથી અને જેમની પાસે આ રિપોર્ટ કે વેક્સિનેશનનું સર્ટિફિકેટ ઉપલબ્ધ ન હોય તો તેવા સંજોગોમાં તેઓનું ટેસ્ટિંગ કરવાની કામગીરી પણ સુરત કોર્પોરેશન હાથ ધરી છે રાજકોટમાં કેટલાક લોકોમાં એન્ટિબોડી બની છે તે અંગે સર્વેની કામગીરી કરવામાં આવશે આજથી સીરો સર્વેની કામગીરી શરૂ થઈ છે સીરો સર્વેની દરેક ટીમમાં એક લેબોરેટરી ટેકનિશિયન સહિત ચાર આરોગ્ય કર્મીઓ રહેશે અને પચાસ ક્લસ્ટરમાંથી અલગ અલગ છવ્વીસ ટીમો જોડાશે અને અઢારસો લોકોના સેમ્પલ લેવામાં આવશે લોહીના સેમ્પલમાંથી સીરમ બનાવીને ચકાસણી કરવામાં આવશે આ સીરો સર્વે આજથી પાંચ દિવસ સુધી થશે

આ ચૂંટણી પહેલાં જે પંદર બેઠકે બિનહરીફ થઈ અને હવે વીસમી ઓગસ્ટે ચેરમેન પદે ચૂંટણી યોજાવાની છે માનવામાં આવે છે કે ડેરીના ચેરમેન અશોક ચૌધરીના નજીક નામ ફાલ્ગુન ચૌધરી ચેરમેન બની શકે છે વિપુલ ચૌધરીના સમયમાં ફાલ્ગુન ચૌધરીને દૂર કરવામાં આવ્યા હતા જો કે ફાલ્ગુન ચૌધરીએ ચૂંટણીમાં અશોક ચૌધરીના જૂથને મદદ કરી હતી સુરેન્દ્રનગરમાં ગીડિયામાં કુકુળ આઠમણનો મેળો રદ ગીડિયા ધામમાં યોજાનારો મેળો રદ કરવામાં આવ્યો કોરોના મહામારીને પગલે મહંત નારાયણ દાસ બાપુનો નિર્ણય ભોજન પ્રસાદી વ્યવસ્થા બંધ રાખાશે આજે છે વિશ્વસિંહ દિવસ દસમી ઓગસ્ટે યોજાતો હોય છે વિશ્વસિંહ દિવસ રાજ્યમાં શાસણ સિંહ સદનમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી જેને લઈને આજે વિદ્યાર્થીઓને સિંહ સંવર્ધન અંગે શપથ લેવડાવવામાં આવ્યા આ કાર્યક્રમમાં સીસીએફ સહિતના વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા સિંહો છે તેના અમે તેનું હેઠો અમે પાણી પીએ છીએ જે નદીઓમાંથી આવે છે તે અમે પાણી પીએ છીએ આજે વિશ્વ સિંહ દિવસ છે એટલે કે દસ ઓગસ્ટ છે અમે શપથ લીધી છે કે અમે સિંહની રક્ષા કરશુ ગામ લોકો સાથે મળીને દૂરથી સિંહ જોવા માટે લોકો અહીંયા આવે છે દેશભરમાંથી સિંહ લોકો જોવા માટે અહીંયા આવે છે સિંહ ખૂબ પ્રખ્યાત છે અને મને ગર્વ છે કે મારો જન્મ અહીંયા થયો છે ये जो लायन है उसका जो रखरखाव है उसके लिए वन विभाग और हमारी गुजरात सरकार है पूरी तरह से कटिबद्ध है और इसके अंदर गिर और गिर के आसपास के जो भी लोग रहते हैं उनका बहुत ही बड़ा कंट्रीब्यूशन है तो आज वर्ल्ड लाइन डे के अवसर पर हम लोगों से फिर आपके माध्यम से अपील करते हैं कि आइए हम सब मिल ये जो लायन है इसको प्रिजर्व करें इसको प्रोटेक्ट करें और उनका जो इलाका है उसको भी हम प्रोटेक्ट करके इसकी आबादी बढ़े इसके लिए हम सब साथ मिल एक आंदोलन करें વડોદરામાં ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે શહેરના વાઘોડિયા રોડ પર એક્ટિવાની ડીકીમાંથી ઘટીઓ ચોરી કરીને ફરાર થઈ ગયો ચોર રિક્ષામાં બેસીને આવ્યો હતો અને પાર્ક કરેલા એક્ટિવાની ડીકી ખોલીને સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ સોનાના દાગીનાની ચોરી થતાં પોલીસની ટીમે પણ ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી વાઘોડિયા રોડ પર ચોરીનો આ બનાવ બન્યો છે એક્ટિવાની ડેકીમાંથી ગઠીઓ ચોરી કરી ગયો હતો સોનાના દાગીનાની ચોરી કરવામાં આવી તો આ ઘટના બની છે વડોદરામાં સીસીટીવીમાં કેદ થઈ છે આ સમગ્ર ઘટના વડોદરાના વાઘોડિયા રોડ પર એક્ટિવાની ડેકીમાંથી ગઠીઓ ચોરી કરી ગયો ચોર રિક્ષામાં બેસીને આવ્યો હતો અને પાર્ક કરેલા એક્ટિવાની ડેકી ખોલીને સોનાના દાગીનાની ચોરી કરી ત્યાંથી ફરાર થયો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ સોનાના દાગીનાની ચોરી થતાં જે પોલીસની ટીમે પણ ઘટના સ્થળ પર પહોંચી અને તપાસ શરૂ કરી છે કે આ કોઈ એક વ્યક્તિ હતું કે તેની સાથે અન્ય કોઈ પણ વ્યક્તિ જોડાયેલા છે પછી મેં ત્યાંથી પરિવાર મારા સાસુને છોડવા ગયો ત્યાંથી આવતા વૃંદાવન થઈને બે બે વખતે જવાનગર ત્યાં ગાડી પાર્ક કરી અને અંદર ખરીદી માટે ગયો હતો ત્યાર પછી એક રિક્ષામાંથી આવ્યા હતા અને મારી ગાડી પર ગ્રામ સોનું છે માં અકસ્માતમાં બે બાળકોના મોત થયું પાસે કારે બે બાળકોને ટક્કર મારી અકસ્માત બાદ ચાલક કાર મૂકીને ફરાર થયો રોડ સાઈડ પર બંને બાળકો જઈ રહ્યા હતા પોલીસ ટીમ ઘટના સ્થળ પર પહોંચી બે દ્રશ્ય જીરા છે જે વ્યક્તિ અકસ્માત સર્જાયો અને બે બાળકોના મોત બાદ કાર ચાલક કાર છોડીને ત્યાંથી ફરાર થયો હતો પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને જાણવાની કોશિશ કે કાર ચાલક કોણ છે ગાડીના નંબરના આધારે કારના માલિક સુધી પોલીસે પહોંચશે જે વ્યક્તિ અકસ્માત થયો હતો તેના સીસીટીવી સામે આવ્યા છે પૂરપાટ ઝડપે કાર આવી હતી અને રસ્તા પર જતા બંને બાળકોને અડફેટમાં લીધા હતા અને ટક્કર એટલી જબરજસ્ત હતી કે અકસ્માતમાં બંને બાળકોના મોત થઈ ગયા મહીસાગરના લુણાવાડા ડબલ મર્ડર કેસના આરોપી ભીખા પટેલની ધરપકડ કરવામાં આવી છે ધરપકડ બાદ ઘણા ખુલાસા પણ થયા છે આરોપી મૃતકની સામે રહેતો હતો અને રૂપિયાની લેતી દેતીમાં પતિ પત્નીની હત્યા થઈ હોવાનું પોલીસને પ્રાથમિક અનુમાન છે ભાજપના નેતા ત્રિભુવનદાસ પંચાલ અને તેમની પત્નીની હત્યા બાદ સમગ્ર ગૃહ વિભાગ દોડતું થયું આખરે મૃતક પતિ પત્નીની સામે રહેતા ભીખાભાઈ પટેલે જ હત્યા કરી હોવાનું સામે આવ્યું તો તપાસ માટે પોલીસે સમગ્ર ગાંજો પકડાયો માણેકપોર ગામ નજીક ટેમ્પામાંથી ગાંજો પકડાયો સહયોગ હોટેલના કમ્પાઉન્ડમાં પાર્ક થયેલો હતો ટેમ્પો તાડપત્રીની આડમાં ગાંજો છુપાવવામાં આવ્યો હતો બે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા અને બે જાહેર કરવામાં આવ્યા અમદાવાદ સેટેલાઇટ પોલીસે જુહાપુરાના કુખ્યાત ગુનેગાર કાલુ ગર્દનની ધરપકડ કરી કાલુ ગર્દન વિરુદ્ધ વિજલપુર પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ સહિત જુદા જુદા પોલીસ સેન્ટરમાં કેટલાય ગુના નોંધાઈ ચૂક્યા છે સેટેલાઇટ પોલીસ બાતમીના આધારે એસજી હાઇવે પરથી તેની ધરપકડ કરવામાં આવી કુખ્યાતની પૂછપરછ બાદ ઘણા ગુનાઓનો ઉકેલાય છે સોશિયલ મીડિયામાં ફેક આઈડી બનાવી લોકોને વડોદરાના બંટી બબલી અમદાવાદથી ઝડપાઈ ગયા સાયબર ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું કે આકાશ લાલવાણી અને જેમિકા પટેલ નામના આરોપીઓ હાઈ પ્રોફાઇલ મહિલાઓ સાથે સંબંધ બાંધવાની લાલચ આપીને પૈસા પડાવતા હતા

તેઓ તેઓએ તેમને જણાવ્યું કે તેઓ એસપોટ સર્વિસ સપ્લાય કરે છે એસકોટ સર્વિસ પૂરી પાડે છે અને એમાં મીટિંગ બેટિંગ હાઈ પ્રોફાઇલ લેડિસો સાથે કરી અને પૈસા કમાવા પૈસા કમાવાની ઉભાવની વાતો કરેલી અને તેમને જાતામાં લીધેલા ત્યારબાદ આમ તો દરેક યુદ્ધમાં ભારતે પાકિસ્તાનની સામે વિજય મેળવ્યો છે પરંતુ ઓગણીસો ને એકોતેરના યુદ્ધ વ્યક્તિએ ભુજના માધાપરની ત્રણસોથી વધુ બહેનોએ પોતાના શૌર્યથી નારી શક્તિનું સૌથી મોટું ઉદાહરણ રજૂ કર્યું તેના પ્રતિકરૂપે વીરાંગના સ્મારક બનાવી તેમનું બહુમાન કરવામાં આવ્યું આસમાનથી આગ વરસતી હોય દુશ્મન દેશના વિમાનો મોતના સામાનની સાથે માથે ઝડુમતા હોય અને આ સમયે દેશ સેવાની હાકલ પડે તો શું થાય જીવ બચાવવો કે દેશની રક્ષા કરવી આ પ્રશ્ન અચૂક જ થાય ઓગણીસો ઈકોતેરમાં માથા પરની થી વધુ બહેનોને પણ થયું હતું પરંતુ તેમણે વતન પ્રત્યેની પરશ તેમને વધુ વાલી ગણી ઓગણીસસો ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં ભૂજણા એરપોર્ટ પર વોર્મ મારો થતા પણ વારની ચિંતા કર્યા વગર ભૂજણા માધા પરની ત્રણસો મહિલાઓએ એકઠી થઈને વિમાન લેન્ડિંગ માટે રાતોરાત હਵਾਈ પટ્ટી તૈયાર કરી હતી અને આ વાત યાદ કરીને આજે પણ તેઓ ગર્વ અનુભવે છે પાકિસ્તાનનો એર આવે એટલે સાયરન વાગે અમને વિજય કણી કાય કીધું તો આવું થાસે તો તમે તરત જ ખાડામાં પડી જાજો અને બાવરી આ ઝાડી હતી પર્યાવરણ એમાં દોરીને પણ જાજો અને અમારી ગ્રીન સાડી પહેરી હતી અમે બધી ગ્રીન સાડી પહેરીને જાતું કે કે હું લોકોને ખબર પડે નહીં કે આ જાડી એમ નહીં તો ખબર પડી જાય ભુજની વિરાંગનાઓનું શૌર્ય પાકિસ્તાનના બોમ્બ કરતાં વધુ ખુમારી વાળું હતું દેશભક્તિની આ જ વિશાલને કારણે ભારત આ યુદ્ધ જીતી શક્યું અને આ જીતનો ગર્ભ આજે પણ આ વિરાંગનાઓની આંખોમાં જોઈ શકાય છે મેહુલ સોલંકી ન્યુઝ ગુજરાતી માધા પર સમાચારોમાં જ નમસ્કાર